આપણે વિવિધ વ્યાખ્યાનોનું આયોજન કરીએ છીએ, જેમ કે ગઈકાલે આપણે પ્રોફેસર ભરત મહેતા, કે જેમણે વિપુલ પ્રમાણમાં સાહિત્ય કેળવ્યું છે, વિવેચન કર્યું છે, એવા ભરતભાઈને સાંભળ્યા. ટાગોરની વાર્તા કાળા ઉપર ખૂબ મનનીય પ્રવચન એમણે કાલે આપ્યું. આજે ફરી આપણે નર્મદ સાહિત્ય સભાના જ ઉપક્રમે ડોક્ટર વિપિનભાઈ કિકાણીને સાંભળવાના છે. જૂની રંગભૂમિ ઇતિહાસની આરસી, તો આ એક સરસ મજાનો વિષય છે મિત્રો. આમ તો આપણે જાણીએ છીએ કે સાહિત્ય ઉભયના તમામ પ્રકારના, એટલે કે વિવિધ પ્રકારોમાં જે કંઈ ખેડાણ થયું છે એના ઉપર આપણે વિવિધ પ્રકારના વક્તવ્યોનું અહીંયા આયોજન કરીએ છીએ. એમાં સુરત તેમજ સુરત બહારના વક્તાઓને પણ આપણે અહીંયા લાવવાનો ઉપક્રમ રાખ્યો છે મિત્રો. તો આજે આ સરસ ઉપક્રમમાં હું શ્રી વિપિનભાઈ કિકાણીને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે અને આજના અધ્યક્ષ પ્રમુખ શ્રી વિજયભાઈ શાસ્ત્રીને વિનંતી કરીશ કે એવો સ્ટેજ ઉપર આવે. બંને મહાનુભાવોનું સ્વાગત આપણે કરીએ પુસ્તકો દ્વારા. તો હું પ્રથમ મંત્રી શ્રી બકુલેશભાઈને વિનંતી કરીશ કે શ્રી વિપિનભાઈ કિકાણીનું સ્વાગત કરે. શ્રી બકુલેશભાઈ, આપણે તાળીઓથી ઉપક્રમને વધાવી લઈએ. અને એ સાથે આ શહેરના એમટીબી કોલેજની અંદર આ જેઓ ભણ્યા છે એને ખબર છે કે ગુજરાતી વિભાગના હેડ અને જેના હાથે ગુજરાતી ભણવું એક લાવો હતો, તો એવા જેના હાથ નીચે હું પણ ભણી છું એવા ડોક્ટર પ્રાધ્યાપક શ્રી વિજયભાઈ શાસ્ત્રીને આપણે મેળવીને, અધ્યક્ષ તરીકે મેળવીને આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અને હું ઉપપ્રમુખ નર્મદ સાહિત્ય સભાના ઉપપ્રમુખ શ્રી પ્રફુલભાઈ દેસાઈને વિનંતી કરીશ કે શ્રી વિજયભાઈ શાસ્ત્રીનું પુસ્તક દ્વારા સ્વાગત કરો. શ્રી પ્રફુલભાઈ દેસાઈને વિનંતી કરીએ. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ અને પ્રફુલભાઈનો. અને હવે આપણે વધારે સમય આપણે આ નર્મદ સાહિત્ય સભાના જેટલા પણ વ્યાખ્યાનો આપણે અહીં ગોઠવીએ ત્યારે ખાસ આપણે એ વસ્તુ ધ્યાન રાખીએ કે શ્રોતાઓ પણ સમયસર આવી જાય, પ્રોગ્રામ સમયસર શરૂ થઈ જાય અને સમયસર પૂરો થાય. હંમેશા પ્રોગ્રામ ત્યારે જ આપણને સારો લાગે કે જ્યારે દોઢથી પોણા બે કલાકની અંદર એ પ્રોગ્રામ પતે. તો વધુ સમય ન લેતા હું શ્રી બકુલેશભાઈને વિનંતી કરીશ કે નર્મદ સભા અને માનવતા મહેમાનો વિશે પરિચય આપે. શ્રી બકુલેશભાઈ. સાહિત્ય સભાના ઉપપ્રમુખ ડૉક્ટર પ્રફુલભાઈ દેસાઈ, આજની વ્યાખ્યાનમાળાના અંતર્ગત જેઓ વ્યાખ્યાન આપનાર છે એવા ડૉક્ટર વિપિનભાઈ કિકાણી અને અધ્યક્ષ સ્થાને બિરાજેલ ડૉક્ટર વિજયભાઈ શાસ્ત્રી તેમજ પ્રેક્ષકો, શ્રોતાજનો, સાહિત્ય રસિક ભાવકો, આપ સૌનું આ વ્યાખ્યાન માટે, આસ્વાદ કરવા માટે સ્વાગત છે. હવે સુવિધિત છે કે ભગવતી કુમાર શર્મા, જે આ વ્યાખ્યાન આપણા સંસ્થાના પ્રમુખ છે, એમને મ્યુનિસિપાલિટીએ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને જે દાન આપેલું અને એના વ્યાજમાંથી સુરતના સપૂતોને સાંકળી લેતા વિદ્વાન વક્તાઓ પાસે વ્યાખ્યાનો કરાવવા, એની અંદર અવારનવાર અનુકૂળતા પ્રમાણે વક્તાઓને બોલાવીને જે તે શ્રેણી અંતર્ગત જે પાઠકનો કવિતા વિષય હોય, મનહરલાલ ચોકસીનો તો ગઝલ વિષય હોય, એ લાઇનમાં એ રીતે જ્યોતિન્દ્રભાઈનું હોય,
તો હાસ્ય વિશે હોય, એવી રીતે ચંચી મહેતા, ચંદ્રવદન મહેતા એના વિશે, એટલે કે એમની સ્મૃતિમાં આ વ્યાખ્યાન આજે યોજાઈ રહ્યું છે. ચંચી મહેતાના વિશે તો આખું વ્યાખ્યાન આપવું પડે, કેટલીક વસ્તુઓ સુવિદિત પણ છે, પણ જેને પાસિંગ રિમાર્ક કહેવાય એવી રીતે ટૂંકમાં આપણે જો કહીએ તો એ સુરતના સપૂત પ્રખર નાટ્યવિદ અને નાટ્યકર્મી, અભિનય, દિગ્દર્શન, રંગમંચ વિશે બરાબર જાણનાર, વિદેશોની રંગભૂમિને વિશે અભ્યાસ કરીને લખનાર, એની ગઠરિયા શ્રેણી છે આખી આત્મકથાની, એ બધું જ આમાંથી કહી જાય છે. અને ઉલ્લેખનીય છે કે નાનુભાઈ નાયક, નાનુ બાપાએ એ આખી ગઠરિયા શ્રેણી ફરીથી છાપી પ્રગટ કરી, કારણ કે અગાઉ જે છપાયું હશે એ ગ્રંથો ઉપલબ્ધ નહોતા. તો નાનુ બાપાએ જે કેટલા બધા આવા સારામાં સારા કામો કર્યા છે એની અંદરનું આ એક કામ છે કે આ ગઠરિયાની શ્રેણીઓને પ્રગટ કરવી. તો ચંચી મહેતા એક વિલક્ષણ વિભૂતિ હતી અને એના વિશે ઘણા કિસ્સાઓ પણ જાણીતા છે. એને જાણે પેલી જાહેરાતમાં આવે તેમ કે ઈટ ક્રિકેટ, ડ્રિંક ક્રિકેટ, એના જેવું કહી શકાય કે આ ચંચી મહેતા એ નાટકને ખાતા પીતા શું, પણ નાટકને જીવતા હતા. કોઈ પણ પ્રસંગની અંદર એનું જે એની આનો ભાવ ઘોડા ઉપર આવે, કોઈ રિમાર્ક આવે, તો એ આખો નાટકનો જ ભાગ હોય એવું લાગતું. એક બે કિસ્સા ટૂંકમાં કહીશ કે કોઈકનું અવસાન થયું એમના કુટુંબમાં અને કોઈક મળવા આવ્યું એને, અને ઔપચારિક રીતે પેલા બોલતા હોય તો વાતની શરૂઆતમાં પેલા ભાઈએ એમ કહ્યું કે અમુક ભાઈ કે અમુક બેન જે હશે તે ગુજરી ગયા નહીં. એટલે પેલા એકદમ રિએક્શન એવું આવ્યું, તો શું આ મરવાનો એમ કે આ રિહર્સલ કરીશ? પેલા વાતની શરૂઆત કરવી હતી અને આને આ જ રીતે એક કર્યું. તો આ એક એવી એની વિલક્ષણતા હતી અને એનો પ્રભાવ એવો હતો કે બધા આ બધું પણ એમ એક કોમ્પ્લિમેન્ટ તરીકે લેતા હતા. અને શીતલને કાંઠે જે પેલી જે લોકકથા હતી અને એમાંથી જે ફિલ્મ બની, નાટક, એમણે નાટક કર્યું અને એ નાટક રજૂ થતું હતું અને ચંચી હતા અને કોઈ અંગ્રેજ અમલદાર કલેક્ટર કેવા બાજુમાં બેસીને જોતા હતા અને એની અંદર પેલો એનો આવ્યો રેફરન્સ કે પેલો જે પડીને લાવેલો એને બીજાની સાથે પ્રેમ છે જાણીને પછી એણે એ બેને એક કર્યા. અને આ જોઈને પેલો સમજાવે એને વચ્ચે વચ્ચે, અને પછી પેલા એ કહ્યું ત્યારે પેલો આમ અકળામણથી બોલી ઉઠ્યો કે આવું કોઈ કરે પોતાની પત્નીને કે આ રીતે બીજાને સોંપી દે? એટલે આણે કહ્યું, સાહેબ મેં આવું કર્યું છે, આવું જ કર્યું છે. એટલે આ એક એવા માણસ, એવી વિભૂતિ કે એની યાદમાં આપણે જેટલું કરીએ એટલું ઓછું છે. તો આપણે આ એક નમ્ર પ્રયાસ છે આપણો, આપણે જે આપણા અતિશય વિશેષ અને જે અધ્યક્ષ છે એના વિશે ટૂંકમાં આપણે પરિચય જો જોઈ લઈએ તો કિકાણી સાહેબ જૂનાગઢ સાથે સંબંધ ધરાવે છે. જૂનાગઢના વતની એ બહારુદ્દીન કોલેજ અને શામળશા ગાંધી કોલેજ, અનુક્રમે જૂનાગઢ અને ભાવનગર, એની અંદર એમણે ઉચ્ચ શિક્ષણ લીધું હતું. પીએચડીનો એમનો જે વિષય હતો તે એ જ વિષયના સંદર્ભે આજે તેઓ પ્રવચન આપવાના છે. જૂની રંગભૂમિના ગીતો અને જૂની રંગભૂમિ ઇતિહાસની આરસીમાં. તો આ એક એમનો જે જાણીતો અને એકદમ ઓથોરિટી વાળો જે ઇલાકો છે એમનો લાભ આપણને આપવાના છે. રંગભૂમિના ગીતોના વિશે પણ વાત કરવાના છે બધું, એમાં આપણે વધારે ન જોઈએ. તો એમણે ત્યારે પ્રાધ્યાપક તરીકે કુલ લગભગ 37 વર્ષ એમણે જુદી જુદી કોલેજોની અંદર, ભવન્સ કોલેજ ડાકોર, ભવન્સ કોલેજ ડાકોર અને ખોલવડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખોલવડમાં એમણે સેવા આપી. પીએચડી પણ એમણે કર્યું. તો આ એના પછી તો એ ગાઈડ પણ બન્યા એના,
તો આ એમની જે વિશેષતા છે, 13 વિદ્યાર્થીઓને એમણે એમફિલ કરાવ્યો અને યુનિવર્સિટી કક્ષાએ પણ એ આવી એકેડેમિક સાઇટ પર જુદી જુદી હેસિયતથી એમની સેવા એમણે આપી છે. તો એ અભ્યાસક્રમ કે પરીક્ષા કે પ્રાધ્યાપકોને તાલીમ આપવાની હોય, તો આવી બધી કામગીરીઓ સાથે પણ સંલગ્ન રહીને સારી રીતે આ બધું કામ જે સોંપાય એ કર્યું છે. અને અભિનય, દિગ્દર્શન આ બધા પણ એમના વિદ્યાર્થી કાળથી આગવા એવા ઇલાકા છે. અને એ જ્યારે જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેતા ત્યારે એમને પારિતોષિકો પણ મળ્યા છે. અને પરીક્ષાની અંદર પરીક્ષક તરીકે એમણે, નિર્ણાયક તરીકે પણ સેવા જુદા જુદા યુવક મહોત્સવની અંદર એમણે આપી છે. એમણે આ બધા જે નાટકને લગતા ક્ષેત્રો છે તો એની અંદર એમણે વ્યાખ્યાનો પણ આપ્યા છે. પત્રકારિતાની અંદર પણ એમણે પ્રિન્ટ મીડિયામાં ઝુકાવ્યું છે અને રેડિયો, ટીવી આ બધાની ઉપરથી પણ આ નાટકને લગતા એ આવા એમણે વાર્તાલાપો આપ્યા છે. અને એનસીસી સાથે પણ તેઓ એક વખત સંલગ્ન હતા નોકરી દરમિયાન. તો આ બધા એમના વ્યક્તિત્વના જુદા જુદા પાસા છે. નિવૃત્ત થયા પછી પણ તેઓ વિઝિટિંગ પ્રોફેસર તરીકે આપણે જાય છે, એમની સેવા આપે છે. તેઓ ભજન સંધ્યાને નામે ખૂબ સરસ કાર્યક્રમોના સંચાલન પણ કરે છે. નરસિંહ મહેતા જુનાગઢના વતની, તો એના ભજનો અને એને જ્યાં સંગીતમય રજૂઆત થવાની હોય છે તો એની અંદર પણ તેઓ સરસ રીતે આખું ગૂંથી લઈને એનું એન્કરિંગ કરીને એ કરતા હોય છે. તો આવા એક જાણકાર, આવા એક પરફોર્મર અને આ બધી વસ્તુઓની અંદર સક્રિયપણે સંકળાયેલા એવા કિકાણી સાહેબ, તો એની પાસેથી આપણે આ પ્રવચન સાંભળવાના છીએ. ભદ્રાશ્રમની અંદર રહીને તેઓ ત્યાં પણ પ્રાર્થના સંઘ સાથે અને પ્રાર્થના એ સામયિક સાથે પણ, એ સંપાદન સાથે પણ સંકળાયેલા છે. તો આવા કિકાણી સાહેબને મેળવીને આપણે ધન્ય થયા છીએ. અને એવી જ રીતે ડૉક્ટર વિજયભાઈ શાસ્ત્રી, તેઓ પણ પ્રાધ્યાપક આ સર્જનના ક્ષેત્રની અંદર વાર્તા, નવલકથા, હાસ્યલેખો આ બધા અનુવાદ, સંપાદન ઘણા બધા ક્ષેત્રોની અંદર, વિવેચન ઘણા બધા ક્ષેત્રોમાં એમણે કામ કર્યું છે. એમને પણ સમયે સમયે પ્રતિષ્ઠિત એવા પારિતોષિકો મળ્યા છે. અને તેઓ કદાચ અહીંયા આપણા બધા સુરતના લોકોમાં કે બીજી પણ જગ્યાએ એ પ્રાધ્યાપક તરીકે ખૂબ વધારે લોકપ્રિય છે. બીજા પ્રકારમાં લોકપ્રિય વાર્તાકાર કે એવું કહીએ તો તે ખરાબ લાગે કોઈકને, પણ વિદ્યાર્થી પ્રિય પ્રાધ્યાપક હોવું એ એક બહુ વિરલ એવું એક જે સન્માન છે તે એમને મળ્યું છે. અને તમે ક્યાંય પણ જાઓ અથવા તો એ પોતે પણ જાય તો દર પાંચમો માણસ, સાતમો માણસ એમ કે વિજયભાઈ શાસ્ત્રી સાહેબ પાસે અમે શીખેલા. એટલે દાયકાઓનું અધ્યાપનનું આખું એનું તપ છે અને એની સમાંતરે ચાલેલું એનું સર્જન કાર્ય છે, સંપાદન કાર્ય છે, અનુવાદનું કાર્ય છે. તો એના આપણામાંના ઘણા એના સાક્ષી પણ છે અને આપણે એનો લાભ પણ એક કે બીજી રીતે લીધો છે. અને આપણે આશા રાખીએ કે તેઓ આ રીતે એમની જ્ઞાન, એમનું પ્રેઝન્ટેશન, એમની રજૂઆત એનું પણ એ આ રીતે એમનું, એમની પ્રવચનનું ખાસિયત એ જ છે કે એ લાંબુ ચાલે, હજુ બોલે એવું આપણે લાગે અને પૂરું થઈએ. એટલે જે કેટલાક વક્તાઓમાં એમ થાય કે હજુ કેટલું ચાલવાનું, તો એના એકદમ 180 અંશને ખૂણે એમની જે વક્તૃત્વ કલા છે, એમની જે પ્રેઝન્ટેશન છે, જે વિષયનો દ્રષ્ટિકોણ છે, કોઈ પણ વિષયમાં મહેનત કર્યા વગર તો બોલે નહીં. તો આ એ રીતે જે આખું રજૂઆત કરે છે એનો પણ આપણે લાભ મળવાનો છે. તો ફરીથી ચંચી મહેતાની સ્મૃતિની અંદરનો આ વ્યાખ્યાન, આ મહેમાનોનો સ્વાગત, આપ સૌનું સ્વાગત. અને ભગવતી કુમાર શર્માને પણ આપણે સ્મરી લઈએ, એ જ રીતે નાનુ બાપાને પણ, જનકભાઈ નાયકની પણ સ્મૃતિને આપણે જરા સતેજ કરીએ. અને આ વિદ્વાનોને અવારનવાર પોતાના પ્રવચનોનો આપણે લાભ મળે એવી આશા સાથે હું વિરમું છું. અને આગળની કાર્યવાહી કરવા પ્રજ્ઞાબેનને હું. હવે શ્રી વિપિનભાઈ કિકાણીને એમનું
વક્તવ્ય આપવા માટે હું વિનંતી કરું છું. આવો જૂની રંગભૂમિ વિશે આપણે પણ જાણીએ. બકુલેશભાઈ, વિજયભાઈ, સુજ્ઞા નાટ્ય રસિક શ્રોતાઓ, આપ સૌની સામે ચંદ્રોદન મહેતાની સ્મૃતિમાં જે વ્યાખ્યાનમાળા ચાલે છે એમાં જૂની વ્યવસાયી રંગભૂમિ ઇતિહાસની આરસીમાં આ વિષય પર હું થોડીક વાતો આપની સાથે કરવા માગું છું. પણ એ પહેલાં મારો આ પીએચડીનો વિષય હતો અને એની સાથે ચંદ્રોદન મહેતાની સ્મૃતિ સંકળાયેલી છે, એની વાત હું ન કરું તો ઠીક ન કહેવાય, એટલે એની પહેલાં થોડીક વાતો કરું છું. 1967માં હું ડાકોર કોલેજમાં જ્યારે નિયુક્ત થયો ત્યારથી જ મને એમ હતું કે કાં તો હું ગઝલ વિશે અને કાં તો નાટક વિશે ભવિષ્યમાં સંશોધન કરીશ, કારણ કે હું ત્યારે ગઝલ પણ લખતો હતો અને મારી જે પસંદગી હતી એ મારી ગઝલ સાંભળીને થઈ હતી. એટલે ત્યારે મને એમ હતું કે હું ગઝલ વિશે કરીશ. જૂનાગઢમાં ગઝલની બહુ ગઝલનો માહોલ છે. મનોજ ખંડેરિયા અને રાજેન્દ્ર શુક્લ અમારી સાથે ભણતા કોલેજમાં, એટલે અને સઈદા સોરી રુસ્વા મઝલુમી, અમૃત ઘાયલ, મહેન્દ્ર સમીર એ વખતે જૂનાગઢમાં હતા અને ગાફિલ સાહેબ પણ ત્યાં હતા, એટલે બહુ સરસ માહોલ હતો ગઝલનો. એટલે મને એમ હતું કે હું ગઝલ ઉપર મારું આગળનું સંશોધન કરીશ. પણ સાથે સાથે હું નાટકનો પણ એટલો શોખીન હતો અને કોલેજ દરમિયાન યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં નાટક ભજવતો, લખતો પણ કરો, અકાદમીના નાટકોમાં પણ ભાગ લેતો, અને એટલે નાટકનો પણ મારો શોખ હતો. અને ઇન્ટરવ્યૂમાં મને જેમ ગઝલ સાંભળીને પસંદ કર્યો એમ યુનિવર્સિટીમાં હું આગલે વર્ષે જ નાટક મેં જે ભજવેલું એનું પાત્ર હતું સત્યાના સ્વાળીને પ્રબોધ જોશીનું નાટક, એમાં એક દાદાજીનું પાત્ર આવે છે એ મેં ભજવેલું. એ ઇન્ટરવ્યૂમાં જે બેઠા હતા એમણે કહ્યું કે તમે આ નાટક તમે ભજવેલું અને મને યાદ આવે છે તમારો ચહેરો, તમારું નામ તો મને નથી ખબર પણ તમે કદાચ એ જ હતા. મેં કીધું એ જ હતો અને અમને પ્રથમ પારિતોષિક મળેલું. એટલે નાટકનો પણ મને શોખ હતો, એટલે નાટક ઉપર પણ કરવું એવું હતું. પણ મારે વાસ્તવમાં સંશોધન કરવું હતું અને એટલે કંઈક એવો વિષય લઉં કે જેને માટે મારે મથામણ કરવી પડે. કયો વિષય લેવો? એક તો ગાઈડ મારે શોધવાના હતા. ત્યારે હું ડાકોર કોલેજમાં નડિયાદ નજીક, એટલે નડિયાદના ગાઈડ મેં પસંદ કર્યા. એમનું એક પુસ્તક હતું ધંધાધારી રંગભૂમિના ગીતો, માસ્ટર મધુરમ, ધર્મેન્દ્ર માસ્ટર મધુરમ સાહેબ, એ પુસ્તક મેં વાંચ્યું તો એમાં તો એક એક લીટી જ એમણે ગીતની આપેલી, આખું ગીત તો જોવા મળે જ નહીં. એમણે માત્ર એક એક લીટી લઈને કવિઓના નામ અને એની એક એક લીટી એના વિશે યાદી આપેલી. એટલે એણે કહ્યું કે હું તારે કંઈ બીજી મદદ નહીં કરી શકું, મારી પાસે પણ આ ગીતો છે નહીં, આ તો મને જે થોડી ઘણી માહિતી મળી એના આધારે મેં આ કામ કર્યું છે, તું કર તો તારી તાકાત ઉપર કરજે, મને હું તારો ગાઈડ થવા તૈયાર છું પણ આ કામ તારે જ કરવાનું રહેશે. મેં ત્યારે મારા મનમાં જે આ વિષય નક્કી નહોતો પણ મેં એ વિષય વિચારેલો. તે દરમિયાન સવા શતાબ્દી રંગભૂમિની આખા ગુજરાતમાં ઉજવણી થઈ રહી હતી અને એ સંદર્ભે વડોદરામાં એની બહુ મોટો ઉત્સવ ગુજરાત સરકાર કરતી હતી, એમાં મને જવાનો લાભ મળ્યો. 3 દિવસનો પ્રોગ્રામ હતો, એમાં દિવસે જુદા જુદા વ્યાખ્યાનો થતા અને રાતે જૂની રંગભૂમિના નાટકો, દેશી નાટક સમાજના 3 નાટકો, વડીલોના વાંકે પૈસો બોલે છે અને સર્વોદય, એ 3 નાટકો ભજવાયા હતા. આ બધા વ્યાખ્યાનો સાંભળતા સાંભળતા હું નોંધ કરતો હતો. મારી બાજુમાં એક ભાઈ દર વ્યાખ્યાનમાં આવીને બેસતા અને એણે કહ્યું કે
તમે આ બધું લખો છો તે શું કરશો? મેં કીધું હું સંશોધન કરવા માંગુ છું, પણ હજી કંઈ ચોક્કસ વિષય મારા મનમાં નથી. તો મને કે તમે જૂની ધંધાદારી રંગભૂમિ ઉપર કરો, આમાં ઘણું બધું, અને તમે આ નાટકો જોજો એના ઉપરથી ખ્યાલ આવશે. એટલે મારા મનમાં થોડોક ત્યારે સરવડાટ થયો. બીજે દિવસે એમણે મને એમ પણ કહ્યું કે જો તમને આ વિષયમાં રસ હોય તો આ દેશી નાટક સમાજના જે મુખ્ય માલિક છે મુકુંદભાઈ ગોરડિયા, એ અહીંયા આવ્યા છે, એને તમે મળો અને એમને આ વાત કરો અને તમે કંઈક મદદરૂપ થશે. એ મારી બાજુમાં જે બેઠેલા હતા એ મારા પછી તો મિત્ર થયા. એમનું નામ ધીરેન્દ્ર સોમાણી, અને એણે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી જૂની ધંધાદારી રંગભૂમિ ઉપર એક સરસ પુસ્તક, જે અત્યારે તો અપ્રાપ્ય થઈ ગયું છે, પણ એ એક પુસ્તક એમણે તૈયાર કર્યું. એટલે એમણે કહ્યું હું પણ તમને મદદ કરીશ, પણ તમને મુકુંદભાઈ ગોરડિયા જેમણે આ દેશી નાટક સમાજ જેવી ધરખમ સંસ્થા ચલાવી છે એ તમને મદદ કરશે તો ઘણો બધો ફાયદો થશે. એટલે હું મુકુંદભાઈને બીજે દિવસે મળ્યો. નાટક એમનું પૂરું થયા પછી મેં કીધું આવી મારી ઈચ્છા છે, અને તો કે ચોક્કસ તમે મને તમારું નામ સરનામું આપો અને હું તમને બનતી બધી મદદ કરીશ. કાર્યક્રમ પૂરો થયા પછી, આ ત્રણ દિવસનો ભવ્ય મહોત્સવ પૂરો થયા પછી, સાતમે કે આઠમે દિવસે મને આંગળિયામાં લગભગ 500 ઓપેરાઓ દેશી નાટક સમાજે મને મોકલી આપી. મને એમાંથી એક ટ્યુબલાઇટ થઈ કે જો હું છાપામાં આવું કંઈક આપું તો મને હજુ પણ આનાથી વધુ ઓપેરાઓ મળી શકે. એટલે મેં છાપામાં લખ્યું કે હું આ વિષય ઉપર સંશોધન કાર્ય કરું છું, અને જો જૂની નાટકના રસિયાઓ મને આમાં મદદ કરશે તો હું એમનો આભારી થઈશ. અને એના સંદર્ભમાં મને છેક કોડીનારથી માંડીને મુંબઈ સુધી ઘણા લોકોએ મદદ કરી, 22-23 લોકોએ મદદ કરી. એમણે મને ઓપેરાઓ મોકલી આપી. એ ઓપેરાઓના સંદર્ભે મેં એમાંથી ગીતો બધા સારા સારા ગીતો પસંદ કર્યા. કોણ એના સંગીતકારો હતા, કોણ એના ગીતકારો હતા, એ બધા વિશે માહિતી મેળવી. એ વખતે બે લેખકો આ જૂની ધંધાદારી રંગભૂમિમાં જેમના નાટકો ભજવાતા એવા બે લેખકો જીવતા હતા. એક રઘુનાથ બ્રહ્મભટ્ટ જે નડિયાદમાં જ હતા અને અમારા ગાઈડ, મારા ગાઈડના પરમ સ્વજન હતા, એટલે એને મળવાનો મને લાભ મળ્યો. અને બીજા પરમાનંદ ત્રાપજ કરીને ભાવનગર પાસે તળાજા પાસે ત્રાપજ નામનું ગામ છે ત્યાંના એવતની, એટલે એમણે પરમાનંદ ત્રાપજ કરેલી સરને રાખીને નાટકો લખ્યા. એમનું નાટકની વાત પણ હું કરીશ તમને. પણ આ બે લેખકો જીવતા હતા એમને હું મળ્યો. આ બધાને મળ્યા પછી મને મુકુંદભાઈએ કહ્યું હતું કે તમે એકવાર મુંબઈ આવો અને મુંબઈમાં તમે થોડાક લોકોના તમને નામ આપીશ, એમને મળજો, એ તમને ઘણી બધી મદદ કરશે. મારે તો આ બધું કારણ કે મેળવવાનું હતું, આના વિશેના કોઈ પુસ્તકો થયા જ નહોતા. ધીરેન્દ્ર સોમાણીનું પુસ્તક પણ બહુ મોડું મોડું પ્રસિદ્ધ થયું, એટલે કોઈ સીધું લખાણ તો મારી પાસે હતું ને કે ટેબલ ઉપર બેસીને હું કામ કરવા માંડું. એટલે હું મુંબઈ ગયો. મુંબઈમાં એમને મળ્યો મુકુંદભાઈને, તો એમણે કહ્યું કે એક જયંતિભાઈ ત્રિવેદી કરીને અમારી દેશી નાટક સમાજ સાથે સંકળાયેલા ભાવનગરના વતની છે, તો તમને સારો રિસ્પોન્સ પણ મળશે, તમે એમને ત્યાં જાઓ, એમની પાસે બહુ મોટું કલેક્શન છે. એટલે હું એમને મળવા ગયો. જુહુ ઉપર બહુ મોટો બંગલો હતો, દેના બેંકના એ ડિરેક્ટર હતા, અને એમને મળ્યો તો એમણે કહ્યું તમે ક્યાં ઉતર્યા છો? મેં કીધું હું તો મારા સગાને ત્યાં ઉતરો છું બોરીવલી. તો કે કામ કરો, તમે ટિકિટ કઢાવી લેજો બોરીવલીથી જુહુની, રોજ સવારે આવી જજો 9 વાગે, અને મારા લાઇબ્રેરીમાં બેસીને તમે કામ કરજો. જમવાનું તમને મારે ત્યાંથી મળશે સવારનું, સાંજે પાછા જાજો, પાછા બીજે દિવસે સવારે આવી. એમ 15 દિવસ હું ત્યાં રોકાયો. એમની લાઇબ્રેરીમાં ઘણી બધી ઓપેરાઓ હતી અને એમનું બહુ ડિટેઇલ વર્ક એમણે તૈયાર કર્યા. એટલે જે જૂની જૂની જે નાટક મંડળીઓ હતી એની યાદી એમણે બનાવી હતી, એમના કયા કયા નાટકો, એના લેખકો કોણ, એના ગીતો કયા વગેરે વગેરે, અને પછી એની લાઇબ્રેરીની જેમ વ્યવસ્થિત ઓપેરાઓ ગોઠવેલી હતી. એટલે મને સાચા અર્થમાં દિશા તો ત્યાંથી મળી. બધું મારી પાસે ભેગું તો થઈ ગયું હતું એ કલેક્શન, એટલે એમાં મેં શરૂ કર્યું. પછી એમણે મને કહ્યું કે તમે મધુકર રાંધેરિયાને પણ મળો, એ પણ દેશી નાટક સમાજની સાથે સંકળાયેલા હતા, અત્યારે અધ્યાપક છે, એટલે તમને અધ્યાપક તરીકે પણ મદદરૂપ થશે. હું એમને પણ મળ્યો, એમણે પણ મદદ કરી,
પછી મને એમ થયું કે હવે છેલ્લે હું ચંદ્રોદન મહેતાને પણ મળી લઉં, પણ મને બહુ ડર લાગતો હતો. બધાની છાપ એવી હતી કે દુર્વાસાનો અવતાર છે ને આ બધું, તમને કદાચ જો નહીં ફાવે તો ફેંકી દેશે તમારું બધું, એટલે ગભરાતો હતો. પણ મને લાગે વિજયભાઈ કે કોઈ મને એમટીવીમાં કહ્યું કે આ સુબોધભાઈ વકીલ એમના ભાણેજા, એટલે હું સુબોધભાઈ, હું તો ત્યારે એમટીવીમાં લેક્ચર લેવા જતો પોસ્ટ ગ્રેજ્યુએશનના, એટલે હું સુબોધભાઈને મેં રિક્વેસ્ટ કરી કે સુબોધભાઈ તમે જરાક મને હેલ્પ થાઓ, તમે ભેગા આવો, નહીં તો મારા ઉપર અકળાઈ જશો તો તમે હશો તો અકળાશે નહીં, એટલે તમે મારી સાથે ભેગા આવો અને આપણે ચંદ્રોદનને મળીએ. એમણે તૈયારી બતાવી, એની જે દિવસે મળવાની તારીખ હતી એને આગલી રાતે વિજય સેવકની સાથે હું નાટકમાં છોટાઉદેપુરમાં નાટક હતું, અને રાતે ને રાતે જ છોટાઉદેપુરથી હું બરોડા પહોંચ્યો. સવારે સુબોધભાઈ ક્વીનમાં આવ્યા, અમે બે જણા ચંદ્રોદયને મળવા ગયા, બરાબર 9 વાગે પહોંચી ગયા. 9 નો ટાઈમ આવ્યો હતો એટલે એમનું તો બહુ ચોક્કસ ખાતું, એટલે 9 વાગે પહોંચી ગયા. મેં જે થોડી પ્રશ્નાવલી તૈયાર કરી હતી ને મેં જ્યાં ભૂમિકા આપની સમક્ષ બાંધી એવી ભૂમિકા એમને કઈ સંભળાવી, મને કે બહુ સરસ આ તો કામ છે, અને કોઈ કામ કરતું નથી ત્યારે તું કામ કરે છે બહુ સારું છે, એટલે તારે જે કાંઈ પૂછો એ આનંદથી પૂછ. પછી મેં એમને જે પ્રશ્નો પૂછ્યા એમને અમને સરસ ઉત્તરો આપ્યા, અને તે પછી મેં લગભગ 3-4 વર્ષ સુધી આના ઉપર કામ કરી અને લગભગ 900 પાનાનો થીસીસ મેં તૈયાર કર્યો. એનું એપેન્ડિક્સ 450 પાનાનું હતું, એટલે જેમાં મેં 250 ગીત જે મને ખૂબ ગમ્યા એ 250 ગીતનું કલેક્શન મેં અલગ મૂક્યું હતું. એમાં મારો એક વિદ્યાર્થી હતો રાજેન્દ્ર ત્રિવેદી નામનો, ભવન્સ કોલેજ ઠાકોરમાં, બહુ સારો ચિત્રકાર, 2-3 મિનિટમાં તમારો સ્કેચ દોરી આપે અને આબેહૂબ સ્કેચ દોરી આપે, એટલો એનો એની હથોટી હતી. એને મેં જૂની રંગભૂમિના આ બધા કલાકારોના ને ફોટા બતાવ્યા, ગ્રુપ ફોટા, પીડા પડી ગયેલા ફોટા. એમે એમાંથી મેં કહ્યું મારે 40 એક જેટલા સ્કેચ બનાવવા છે, તો કે કઈ નહીં સાહેબ બનાવી આપીશ, અને 40 સ્કેચ એણે અદ્ભુત બનાવ્યા. એટલે સાવ નાનકડો ફોટો હોય ગ્રુપ ફોટામાં, એમાંથી એણે તારવીને ચંદ્રોદન મહેતાને મેં જ્યારે બતાવ્યો ત્યારે એણે કહ્યું કે આ બહુ આબેહૂબ ફોટા છે જેણે બનાવ્યા એણે, પણ બહુ અદ્ભુત બનાવ્યા છે. એ મેં એમાં મૂક્યા હતા મારા થીસીસમાં. અને મેં 31 ઓક્ટોબરે મારો થીસીસ મેં સબમિટ કર્યો. સામાન્ય રીતે પીએચડીનું રિઝલ્ટ 3-4 મહિના પછી આવતું હોય છે. મારા ગાઈડને ખબર મળ્યા કે 5 દિવસમાં ચંદ્રોદન મહેતા એના 2 રેફરીમાં 1 રેફરી ચંદ્રોદન હતા અને બીજા મધુકર રાંધેલિયા હતા, એટલે જેને હું મળી ચૂક્યો હતો અને એને મારી વાતની ખબર પણ હતી. એટલે 5 દિવસમાં ચંદ્રોદન મહેતાએ મધુરમ સાહેબને પત્ર લખ્યો કે તારા પેલા વિદ્યાર્થીનું બહુ સરસ કામ છે અને હું 5 દિવસમાં એકી બેઠકે વાંચીને મેં આ 900 પાનાનો થીસીસ પૂરો કર્યો છે, એમાં મેં મારી નોંધ પણ લખી છે અને યુનિવર્સિટીમાં મારો રિપોર્ટ મેં સબમિટ કરી દીધો છે. પછી એ મધુકરભાઈને પણ ચંદ્રોદયને કહ્યું કે ઉતાવળ કરજો, આ તો બહુ સરસ કામ છે અને આપણે એને વખાણવું જ જોઈએ. મધુકરભાઈએ 15 દિવસ મારી રિપોર્ટ આપ્યો અને 17 ઓક્ટોબરે મને વાઇવા માટે કામ કર્યો, અને મારો વાઇવા 24મી ગોઠવાયો. એમાં વાઇવા લેવા માટે પણ ચંદ્રોદન મહેતા જ આવવાના હતા. બપોરના 2 વાગે ગુજરાત યુનિવર્સિટીમાં, કારણ કે હું તો ત્યારે ડાકોર કોલેજમાંથી મેં નોંધાવેલો, એટલે હું ગુજરાત યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો, એટલે 2 વાગે બરાબર શાર્પ એન્ટ્રી એમની થઈ અને વાઇવા માટે અમે રૂમમાં બેઠા. ત્યારે એને કહ્યું મારે કંઈ પૂછવું નથી, તારે હજી કંઈ પૂછવું હોય તો પૂછ, આપણે લઈને આ લઈને આપણે વાઇસ ચાન્સેલર પાસે જઈએ. મારો થીસીસ લઈને વાઇસ ચાન્સેલર પાસે ગયા અને કહું કે આવું કામ, પીએચડીનું સંશોધનનું કામ આવું થાય તો સાચા અર્થમાં યુનિવર્સિટીની મહત્તા વધે. હવે આને પબ્લિશ કરવો કે ન કરવો એ તમે નક્કી કરજો, મેં તો મારું કામ પૂરું કર્યું છે. અને એ રીતે હું પીએચડી થયો. આ બધાની સાથે ચંદ્રોદન મહેતાની સ્મૃતિ સંકળાયેલી છે, મધુકરભાઈની પણ સંકળાયેલી છે. અને આ એટલે બકુલેશભાઈનો ફોન આવ્યો તરત મેં હા પાડી કે મને આ તો બહુ ગમશે, કારણ કે ચંદ્રોદન મહેતાને આ રીતે હું પણ અંજલિ આપી શકીશ, તો મને ખૂબ આનંદ છે.
મારે જે વાત કરવી છે એ ઘણા બધા લોકોએ મને આમાં મદદ કરી, પણ મારે જૂની ધંધાદારી રંગભૂમિ આ શબ્દ જરાક સ્પષ્ટ કરવો પડશે. જૂની એટલે અત્યારની છે એ નહીં, જે નાટકો આપણે અત્યારે જોઈએ છીએ એવા નાટકો નહીં, પણ આપણા આપણી આગલી પેઢીએ જે નાટકો જોયા એ નાટકો, કારણ કે ત્યારે મનોરંજનનું કોઈ બીજું સાધન જ નહોતું અને કોઈ પણ પ્રજાને કોઈ પણ સમાજને મનોરંજન વિના ચાલે જ નહીં. એટલે મનોરંજનના સાધન તરીકે પહેલાં સંસ્કૃત નાટકો, તે પછી ક્રમે ક્રમે પ્રાદેશિક ભવાઈઓ અને પ્રાદેશિક લોકનાટ્યો આવ્યા, અને એમાં ભવાઈમાંથી ધીમે ધીમે આ આપણી આ રંગભૂમિ પાંગરી. પણ એ પહેલાં અંગ્રેજો અહીંયા આવી ગયા હતા અને અંગ્રેજો નાના નાના નાટકો ભજવતા હતા, એની અસરથી પારસી રંગભૂમિ શરૂ થઈ, અને પારસી રંગભૂમિની અસરની જે આપણી ગુજરાતી જૂની ધંધાદારી રંગભૂમિ શરૂ થઈ. ધંધાદારી એટલા માટે કે આ લોકો એક વ્યવસાય તરીકે નાટકને અપનાવેલ છે, અને જૂની એટલા માટે કે આજે બદલાઈ ગઈ છે એટલે એને આપણે જૂની એવું લેબલ લગાડીએ છીએ. અને ધંધાના સંદર્ભમાં ધંધો એમાં મુખ્ય છે, નાટક મુખ્ય નથી, ધંધો એમાં મુખ્ય હતો, કમાણી એમાં મુખ્ય હતી. જે માલિકો એટલે જેમ અત્યારે ફાઇનાન્સર હોય, નિર્માતા હોય ફિલ્મનો, એમાં માલિકો પોતાની રીતે નાટક મંડળીઓ શરૂ કરતા અને પોતાની રીતે, અને એની મજા એ હતી કે આ નાટક મંડળી શરૂ કરતા એટલું નહીં, પણ એ નાટક મંડળી એક જ સાથે રહેતી, આ બહુ મોટી વાત છે. અને એ જમાનામાં જ્યાં નાટક ભજવાતા એને પણ નાટકશાળા કહેતા, નાટકશાળા, થિયેટર શબ્દ તો પછી આવ્યો પણ નાટકશાળા કહેતા. નાટકશાળા એટલે જ્યાં નાટકનું શિક્ષણ અપાય છે ત્યાં, અને બધા સાથે રહે, એમાં એડવર્ટાઇઝમેન્ટ કરનારાથી માંડીને શરૂ કરીએ તો લેખક સુધી કે માલિક સુધીના બધા જ એક સાથે રહે, એક સાથે જ બે ભાગમાં નાટકશાળા વેચાયેલી હોય, એક ભાગમાં માલિક અને જે લેખક અને કલાકારોને બધા, બીજી સાઈડમાં એના નેપથ્યના કલાકારો અને એના ફેમિલીવાળા બધા સાથે જ રહે, સાથે સવારે ચા પાણીથી માંડીને આખો દિવસ સાથે જોઈ, જમવાનું પણ કંપની તરફથી જોઈ એટલે કે મંડળી તરફથી જોઈ, અને ત્યાં આખો દિવસ નાટકનો જ રિયાઝ ચાલે. પણ છતાં નાટકનું જે શિક્ષણ, જે એ વખતના જે નાટકો ભજવાતા એને લગતું શિક્ષણ ત્યાં મળતું, પણ સારા નાટકો કેમ લખાય અથવા તો કલાત્મક નાટકો કોને કહેવાય એને માટેની કોઈ સેન્સ એ સમયે કેળવાઈ નહોતી. આમ તો નાટક એક બહુ એવો વિષય છે કે જેમાં ભરત મુનિએ પોતાના નાટ્યશાસ્ત્રમાં કહ્યું છે કે એવું કોઈ શિલ્પ નથી, કે એવું કોઈ કર્મ નથી, કે એવું કોઈ આ જગતમાં પદાર્થ નથી કે જે નાટકમાં ન આવતું હોય. કારણ કે જે કંઈ બને છે એ કંઈ ને કઈ રીતે નાટકના પડદા ઉપર આવે છે. એટલે એક નાટકનું સરસ ગીત પણ મને મળ્યું હતું આ સંદર્ભમાં, ડાયાભાઈ ધોળસાજીનું લખેલું છે, નાટક દુનિયાનું દર્પણ રૂડું, નાટક દુનિયાનું દર્પણ રૂડું, ગુણ દોષ જોવાનું, ગુણ દોષ જોવા માટે ખાતે ખાતે જોઈ લઈ બોધ લેવાનું, નાટક દુનિયાનું દર્પણ રૂડું, ખાતે ખાતે જોઈ એટલે ધીમે ધીમે જોવાનું, વિચારવાનું અને પછી એમાંથી યોગ્ય બોધ લેવાનો. આવા બોધલક્ષી નાટકો, હેતુલક્ષી નાટકો એ વખતની નાટક મંડળીઓ દ્વારા શરૂ થયા, અને એમાં નાટકની મંડળીઓના જે નામ હતા એના ઉપરથી જ આપણને ખ્યાલ આવ્યો કે એ લોકોનો એમ શું હશે, એમ લોકોનો હેતુ શું હશે. દાખલા તરીકે પહેલી, સૌથી પહેલી નાટક મંડળી જે શરૂ થઈ એનું નામ છે મોરબી આર્ય સુબોધ નાટક મંડળી, મોરબી આર્ય સુબોધ નાટક મંડળી, મોરબીના મહારાજાના દાનથી શરૂ થયેલી એટલે એમાં મોરબી શબ્દ રાખ્યો. આર્ય સુબોધ એટલે આર્ય પ્રજાને સારો બોધ આપવા માટે આ નાટકો ભજવનારી મંડળી હતી, એવું નામાભિધાન
એનો હેતુ સ્પષ્ટ કરે છે. બે નાગર બંધુઓ વાઘજી આસારામ ઓઝા અને મૂળજી આસારામ ઓઝા, આ બે નાગર બંધુઓએ આ સૌથી પહેલી નાટક મંડળી શરૂ કરી. પાછળથી વાઘજી આસારામના મૃત્યુ પછી એના બે ભાગ પડી ગયા અને બીજો એક ભાગ એનો એ વાઘ મોરબી પાસે વાંકાનેર આવ્યું. વાંકાનેર આર્ય હિતવર્ધક નાટક મંડળી શરૂ થઈ, એટલે એનું નામ પણ આપ સૌ હવે પરિચિત થઈ ગયા છો, ખ્યાલ આવશે આપણને. આર્ય હિતવર્ધક એ મૂળજીભાઈ આસારામે સંભાળી. વાઘજી આસારામ એ પોતે બહુ સારા લેખક હતા, એટલે એ નાટકો લખતા અને મૂળજી આસારામ એનું સંચાલન સંભાળતા, આમ બંને. અને એને કારણે આ નાટક મંડળી શરૂઆતની જ હતી, છતાં ખૂબ સારું એને પ્રસિદ્ધિ મળી. અને એ નાટક મંડળી ખૂબ લાંબો સમય ચાલી. તે પછી બીજું એટલે એ લોકો મોરબી વાંકાનેર અને સૌરાષ્ટ્રમાં નાટકો ભજવતા હતા, પણ બીજી બાજુ મુંબઈમાં તો પારસી રંગભૂમિને કારણે આ જૂની ધંધાદારી નાટક મંડળીઓ ઘણી બધી અસ્તિત્વમાં આવી, પણ એમાંની ખૂબ પ્રસિદ્ધ થઈ એ મુંબઈ ગુજરાતી નાટક મંડળીના નામથી પ્રખ્યાત છે. અને એ મુંબઈ ગુજરાતી નાટક મંડળી જે હતી એણે જે એના લેખક હતા શરૂઆતમાં એ ડાયાભાઈ ધોળસાજી ઝવેરી, અને તે પછી તો એમાં સારા સારા ઘણા બધા લેખકો પણ આવ્યા, એને કારણે આ મુંબઈ ગુજરાતી નાટક મંડળી ખૂબ જામી ગઈ. અને એના પોતાના થિયેટરો પણ એણે બંધાવ્યા જ્યાં એ લોકો રહેતા અને નાટકો ભજવતા. પછી પાછળથી એમાં ધીમે ધીમે દેશી નાટક સમાજ પ્રખ્યાત થયું. ભાગવાડી ઉપર એ લોકોનો બહુ જૂનો 90 વર્ષ સુધી આ નાટક મંડળી ચાલી, અને ઘણા બધા નાટકો એણે સમાજને પ્રતિષ્ઠિત એવા નાટકો એમણે આપ્યા. એ ઉપરાંત લક્ષ્મીકાંત નાટક સમાજ આપણે સુરતમાં પણ બહુ આવતું, આપણે સુરતમાં જે રેલવે સ્ટેશન પછી જે બધા થિયેટરો છે ત્યાં આવી નાટક મંડળીઓ પોતાના નાટકો ભજવતી હતી એવો મને રેફરન્સ પણ મળ્યો હતો. અને ત્યાં આ લક્ષ્મીકાંત નાટક સમાજ અવારનવાર આવીને પોતાના નાટકો ભજવતી હતી. તો આ રીતે ઘણા બધી નાટક મંડળીઓ અસ્તિત્વમાં હતી. ચંદ્રવર્ધનભાઈએ તો મને એમ કહેલું અને પછી પોતાના એક પુસ્તકમાં પણ એ નોંધ્યું છે કે આ સમય દરમિયાન એટલે લગભગ 1878 થી 1978 લગભગ 100 વર્ષનો ગાળો, આ સમય દરમિયાન લગભગ 2000-2500 નાટક મંડળીઓ રચાઈ, પરંતુ એમાંથી 90% શરૂઆતના 10-20 વર્ષમાં નામશેષ થઈ ગઈ. કેમ થઈ ગઈ એની વાત કરીશ. થોડી ઘણી સદ્ધર હતી તે ટકી, પરંતુ માલિકોની અવરચંડાઈને કારણે નાટકો પ્રકાશિત થતા નહોતા, નાટકોની પ્રતો ચોરાઈ ગઈ અને સોલિસિટરોના કબજામાં ચાલી ગઈ કે ઉદયનો ભોગ બની ગઈ, એમ ચંદ્રધન મહેતાએ નોંધ્યું છે. આ નાટકો કેમ આવ્યા? ઓપેરાઓને કારણે ગીતો તો હજી સચવાયા જેના ઉપર મેં કામ કર્યું, પણ આ નાટકો તો મને પણ જોવા કે વાંચવા મળ્યા નથી. એનું કારણ કે આ નાટકો એના માલિકો એના ઉપર કબજો, જો આ નાટક બીજાના હાથમાં ચાલ્યું જાય તો જે કમાણી થાય છે એ કમાણી ઉપર તરાપ પડે, એટલે નાટકોને છપાવવા દીધા નહીં આ માલિકોએ ક્યારે, અને રાખી જ મૂક્યા લાંબા સમય સુધી. લેખકો તો એમના પગારદાર હતા, એટલે લેખક પાસેથી તો એ નાટક લખાવી લે એટલે વાત પૂરી થઈ જાય, એને એનો પગાર મળ્યા કરે, પણ નાટક ઉપરનો કોઈ હક નહીં, નાટક ઉપર માલિકોનો જ હક, એટલે એને કારણે આ નાટકો પ્રકાશિત થયા જ નહીં. ગુજરાત સરકારની જે સાહિત્ય નાટ્ય અકાદમી એણે માત્ર ડાયાભાઈ ધોળસાજીના થોડાક નાટકો પબ્લિશ કર્યા, પણ એ સિવાય તો અને બીજા એક આપણા મેં કહ્યું મોરબી આર્ય સુબોધ નાટક મંડળીના એક લેખક ફૂલચંદભાઈ શાહ જે કવિ ચિત્રકાર કહેવાતા, એ પોતે બહુ સરસ ચિત્રકામ પણ કરતા, એટલે એમના નાટકો ગુર્જર પ્રકાશને પબ્લિશ કર્યા છે. એ સિવાય કોઈ નાટકો આપણી પાસે અસ્તિત્વમાં રહ્યા નથી. આ વડીલોના વાંકે કે પૈસો બોલે છે બધા પ્રખ્યાત ખૂબ થયા, પણ એ નાટકો પ્રકાશિત થઈને આપણી પાસે આવ્યો એવું ક્યારેય બન્યું નથી, અને આમે પણ આપણે ત્યાં નાટકો ઓછામાં ઓછા વંચાય છે, એટલે કોણ એને પ્રકાશિત કરે?
ગમે તે કારણ હોય પણ આ નાટકો આપણી પાસે આવ્યા નથી. આ નાટકોની જે રજૂઆતની જે આર્ટ હતી, પ્રેઝન્ટેશન આર્ટ હતું, એની વિશે પણ થોડીક વાતો હું કહેવા માગું છું. ખાસ કરીને પ્રેક્ષકોને કેમ આંજી દેવા એ આ નાટકના માલિકોનું લક્ષ્ય હતું. એટલે મોટે ભાગે શરૂઆત એની થઈ જ્યારે, ત્યારે ભપકાદાર સીન એની અને ચમત્કૃતિને એવું બધું ખૂબ લાવતા. અને એને માટે હજી ત્યારે આજે જેવું આપણે બાહુબલીમાં કેવું જોયું, કોમ્પ્યુટરની કમાલથી આખું આવ્યું, પણ ત્યારે તો આવું કંઈ હતું જ નહીં. એટલે આ જાતે, અને એના બહુ સારા આર્ટિસ્ટો એ સમયમાં હતા કે જેને કારણે આવા સીનરી અને ચમત્કૃતિના દ્રશ્યો પણ એમાં રજૂ થઈ શકતા હતા. સામાન્ય રીતે આ નાટકની જે પેટર્ન હતી એમાં જે શરૂઆત થઈ, પહેલી નાટક મંડળીઓ જ્યારથી શરૂ 100 વર્ષના ગાળામાં, જે શરૂઆતના 20-25 વર્ષના ગાળામાં મોટાભાગના ધાર્મિક પૌરાણિક કથાનકો ધરાવતા અને ભક્તોના જીવન ઉપર આધારિત એવા નાટકો લખાયા. એમાં રામાયણ મહાભારતમાંથી કથાઓ લઈને કે નરસિંહ મહેતાની જેવાની ભક્તની કથા લઈને કે કબીરની કથા લઈને ઘણા નાટકો લખાયા અને ઘણા બધા પ્રસિદ્ધ પણ થયા. રામાયણ તો એમાંથી મેક્સિમમ પ્રમાણમાં, અને લવકુશ તો બહુ ખૂબ પ્રસિદ્ધ થયું, અને સીતારણ પણ ખૂબ પ્રસિદ્ધ થયું. સૌથી પહેલું વ્યવસાય રંગભૂમિનું સૌથી પહેલું સુંદર નાટક જોઈ તો એ સીતાહરણ નાટક છે. એ વાઘજી આસારામ ઓઝાનું લખેલું હતું અને એમાં સીતા જે જમીનમાં સમાઈ જાય છે એ દ્રશ્ય સ્ટેજ ઉપર એમ તાલીઓ પડતી અને આ બેહુ એટલું બધું રજૂ થતું કે લોકોને ખૂબ ગમતું આ દ્રશ્ય. પછી આ બાકીના જે ધીમે ધીમે કથાનકોમાં થોડીક બદલી આવતી ગઈ, પછી ઐતિહાસિક નાટકો શરૂ થયા. સંસ્કૃતમાં પણ જેમ આમ પ્રમાણે ચાલ્યું છે આમાં પણ પછી ઐતિહાસિક નાટકો શરૂ થયા. ઐતિહાસિક નાટકોમાં પણ આવા યુદ્ધના દ્રશ્યો ઊભા કરતા એ લોકો. આ રંગમંચની મર્યાદા થિયેટર આપણે પિક્ચરમાં તો બધું આઉટડોર શૂટિંગને બધું થઈ શકે, આમાં તો કંઈ થઈ શકે નહીં, છતાં યુદ્ધના દ્રશ્યો એ આબેહૂબ ઊભા કરતા, કે રથમાં બેસીને રામ આવે એવા દ્રશ્યો રજૂ થતા, કે લવકુશ છે એ અશ્વમેઘનો ઘોડો રોકે અને પછી આવા બધા દ્રશ્યોમાં બહુ અદ્ભુત રીતે રજૂ થતા. તો અપ્સરા આકાશમાંથી ઉતરે તો એ આબેહૂબ ઉતરતી તમને દેખાય એવા દ્રશ્યો રજૂ થતા. એટલે કથાનકો એવા લેવા હતા કે જે લોકોને આંજી દે, અને લોકોને આંજી દે એ માટે આવા પ્રયત્નો કરાતા હતા. અને નાટકના લેખન પાછળ થતા ખર્ચ કરતાં વધારે ખર્ચ એના સન્નિવેશ પાછળ, એના કલા કસબ પાછળ, મંચ સજ્જા પાછળ વધારે પૈસા ખર્ચાતા. એને કારણે માલિકો, ઘણા બધા માલિકો તો ખુવાર થઈ ગયા, દેવાદાર થઈ ગયા, પત્નીના ઘરના પણ વેચવા પડ્યા. આવા બધા મેં વાંચ્યા છે પ્રસંગો. અને પત્નીના ઘરના વેચીને પણ પોતાના શોખને ખૂબ પૈસા કમાતા, ધૂમ કમાતા, એટલે સટ્ટો ને એવું બધું પણ રમતા માલિકો. એ લોકોને સાહિત્ય શું છે એની કંઈ પડી જ નહોતી, અને એટલે શિષ્ટ સાહિત્ય સાવ આનાથી વેગળું જ ચાલતું હતું. નાનાલાલને વિનંતી કરી હતી મુંબઈ ગુજરાતી નાટક મંડળીવાળાએ કે તમારું જયાજન નાટક અમે ભજવ્યા, તો કે તમારી જેવા અભણ નિરક્ષરો મારું જયાજન નાટક કેવી રીતે શું ભજવવાના હતા. પણ આ નાટક ભજવવું જ હતું એટલે રઘુનાથ બ્રહ્મભટ્ટને કહું ને એમણે ફેરવી નાખ્યું અને શૃંગી ઋષિ નામનું નાટક એના ઉપરથી તૈયાર કર્યું જે ભજવાયું. એ નાનાલાલ જોવા પણ આવ્યા હતા અને એમણે રઘુનાથ બ્રહ્મભટ્ટને કહ્યું પણ ખરું કે આ તો મારું જ નાટક પણ આમાં મારું કશું જ નહીં. અને એમણે એમ પણ કહ્યું કે જો ભાઈ આપણે નાટક લખનારા છીએ, નાટક લખાવનારા તો આપણને નચાવે પણ આપણે નાચવું નહીં. અને
એ રીતે સોંગી ઋષિ ઇતિહાસ સર્જ્યો, એના પ્રયોગો પણ ઘણા બધા થયા. ખૂબ કેટલીક વાતો બહુ રસપ્રદ પણ છે. એક વીરપસરી નામનું નાટક, પરમાનંદ ત્રાપજકરની મેં જે વાત કરી, એમનું વીરપસરી નાટક વડોદરામાં ભજવાતું હતું. એ ખૂબ પ્રસિદ્ધ થયું. અને જે ખૂબ પ્રસિદ્ધ નાટકો થાય ને, એ દર રવિવારે રિપીટ થાય, એના રિપીટ શો હોય. સોમથી ગુરુ નવા નવા નાટકો ભજવાય, શુક્રવારે રજા રહે, અને શનિ રવિ જે જૂના નાટકોમાંથી ખૂબ પ્રસિદ્ધ થયા હોય એવા નાટકો, અને રવિવારે કાં તો નવું નાટક હોય કાં તો રિપીટ થાય જૂનામાંથી પ્રસિદ્ધ થયેલા. આ વીરપસરી નાટક દર રવિવારે ભજવાતું, અને એના ખૂબ શો થયા. અને સુરતથી વીરપસરી સ્પેશિયલ ટ્રેન વડોદરા જતી, શો શરૂ થવાના સમયે જાય અને શો પૂરો થાય એટલે પ્રેક્ષકોને લઈને પાછી આવે. આ નાટકો ને માટે, એના ગીત સંગીતને માટે પણ ધૂમ ખર્ચા આ નાટક મંડળીના માલિકો કરતા. આ નાટકના ગીતો પ્રસિદ્ધ થાય એને વંશપોર વધુ મળે. આ નાટકો 9-10 વાગે શરૂ થતા અને વહેલી સવારે 4 વાગે પૂરા થતા, એટલા બધા વંશપોર એની અંદર આવે. અને ઘણા નાટકો તો એવા બધા, એના ગીતો સરસ, સાહેબ મારો ગુલાબનો છોડ, ઘણા બધા ગીતો એવા. હું ગીતોની વાત કરવાનું નથી, મારું એ સેકન્ડ, ક્યારેક સમય મળશે તો આપણે એને રિયલ દ્રશ્ય શ્રાવ્ય કાર્યક્રમ રૂપે આપણે એને કરશું. પણ એ ગીતોની પંક્તિઓ એ જમાનામાં સાડીની કિનાર અને ધોતિયાની કિનાર ઉપર પ્રિન્ટ થતી, એટલા પ્રસિદ્ધ ગીતો એ થતા. અને એને એને ખૂબ પ્રસિદ્ધિ મળતી. તમે વિચારો કે જ્યારે માઇક પણ નહોતા, ગાયકોનો અવાજ કેટલો બધો બુલંદ હશે. માસ્ટર અશરફ ખાનનું જે પ્રસિદ્ધ ગીત એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, એના ઉપર 20-22 વંશ મોર મળે. અને લોકો એ નાટક જોવા માટે જાય. આપણે ભાગજી આસારામ ઓઝાનું નરસિંહ મહેતાનું નાટક, એ મધુકર રાંધી રહે કે મેં 11 વાર જોયેલું, એટલું બધું મને ગમેલું. અને 22-25 વાર જોનારા પણ ઘણા બધા હતા. એટલે નરસિંહ મહેતાનું એટલું આબેહૂબ એમાં ચરિત્ર ચિત્રણ હતું. તો આવા એ નાટકો હતા, જાહો જલાલીવાળા નાટકો હતા, પૌરાણિક ધાર્મિક કથાનકો. પછી ધીમે ધીમે એમાં ઐતિહાસિક કથાનકો આવ્યા. તે પછી એક નવો ટ્રેન્ડ શરૂ થયો કલ્પિત રજવાડી નાટકોનો. એટલે અત્યારે જેમ આપણે ચંદ્રકાંતા કે એવી સિરિયલ આવે ને, જેમાં કોઈ ઇતિહાસનો આધાર ન હોય. ઇતિહાસનો આધાર હોય તો ઉલટાનું પદ્માવતી જેવું થાય. એના કરતાં ઇતિહાસનો આધાર ન હોય તો કલ્પિત રજવાડી નાટક તરીકે એને રજૂ કરતા. અને એવા ઘણા બધા નાટકો પણ ખૂબ પ્રસિદ્ધ થયા. એનો પણ એક આખો સમયગાળો હતો. અને એવા ઘણા બધા નાટકો લખાયા. એ સિવાય તે પછી ટ્રેન્ડ બદલાયો, ગાંધીજીનું આગમન થઈ ગયું હતું. અને ગાંધીજીના આગમનને કારણે દેશમાં જે આઝાદીનો માહોલ રચાયો હતો એને લગતા પણ ઘણા બધા નાટકો લખાયા, ઘણા બધા ગીતો પણ લખાયા. એક આખું અલગ પુસ્તક પ્રગટ કરી શકાય એટલા બધા ગાંધી ગીતો, એટલે ગાંધીજીની ચળવળ અને આઝાદી સંગ્રામને લગતા ગીતો એ એમાં મળે. તો એવા ઘણા બધા, ખાસ કરીને દેશી નાટક સમાજે એમાં બહુ મોટું પ્રદાન કર્યું. એમાં પ્રભુલાલ દ્વિવેદી હતા, પ્રફુલ્લ દેસાઈ હતા, પછી પ્રાગજી ડોસા છેલ્લે છેલ્લે હતા, મનસ્વી પ્રાંતિજવાલા હતા, આ બધા. અને એ ગઝલનો, ગીતોમાં ગઝલનો ટ્રેન્ડ પણ મનસ્વી પ્રાંતિજવાલાથી શરૂ થયો. એમણે ગઝલો ગીતો રૂપે મૂકી નાટકમાં, અને ખાસ કરીને ગુજરાત નૃત્યમાં આવી ગઝલોનો ટ્રેન્ડ ચાલતો હતો. તો આવું બધું ઘણું બધું કહી શકાય એવી વાતો છે. સમય આપણી પાસે નથી, પૂરતો સમય. પણ મારો એક બીજો વિચાર છે કે કોઈક વાર આપણે, સમય મને આપજો થોડોક, તો આપણે ખૂબ સરસ પ્રેઝન્ટેશન એવું એક ગોઠવીએ આ ગીતોનું, અને એની સાથે એની રસપ્રદ વાતો પણ, એની રસપ્રદ વાતો પણ. મને જયંતિભાઈ ત્રિવેદીની મેં જે વાત કરી મુંબઈમાં, એમણે મને 15 દિવસે મેં જ્યારે એની રજા માગી ત્યારે એમણે મને એક 40 રેકોર્ડનું એક બોક્સ આખું ભેટ આપ્યું.
મને કે આ તમારી પાસે રાખજો, આ રેકોર્ડ મળશે નહીં તમને, અને આ રેકોર્ડને આધારે તમે કોઈક સારો કાર્યક્રમ પણ વિચારજો. એમણે તો ભાવનગર યુનિવર્સિટીને પોતાની આખી લાઇબ્રેરી સમર્પિત કરવાની તૈયારી બતાવી હતી, પણ યુનિવર્સિટી એટલી દેવાળિયા જેવી હતી કે કાંઈ લઈ શકી નહીં. બાકી બહુ મેં તો એનું જોયેલું છે, આખું અદ્ભુત કલેક્શન, ઇન્ડિવિજ્યુઅલ પોતાનું વ્યક્તિગત જ. અને એકલું કાંઈ ધંધાધારી રંગભૂમિ નહીં, પણ અંગ્રેજી નાટકોના પુસ્તકો કે હિન્દી નાટકના પુસ્તકો કે ગુજરાતી નાટકના પુસ્તકો ઘણા બધા એમણે એના પોતે હતા જ, બહુ ધનાઢ્ય ગર્ભ શ્રીમંત, અને એને આ બધું બહુ સહજ હતું અને સમય પણ હતો, ફુરસદ પણ હતી, એટલે વાંચતા પણ ખૂબ, અને એમની જે રીતે નોંધ લેવાઈ જોઈએ એ રીતે લેવાઈ નથી, પણ એક બહુ મોટી હસ્તી મને તો એ લાગી, અને બહુ મોટું કલેક્શન પણ એમનું લાગ્યું, અને એની વ્યવસ્થા શક્તિ પણ બહુ સરસ હતી એવું લાગ્યું. તો આવી વાતો છે આ રંગભૂમિની. ઘણી બધી નાટક મંડળીઓ શરૂ થઈ મારી ધ્યાનમાં, તો એટલે મારી યાદીમાં તો 50 નાટક મંડળીઓની જ મેં વાત કરી છે, એમાંથી પણ ડિટેલમાં મેં જેની વાત કરી છે, જેનો ઇતિહાસ મેં પદ્ધતિસર આપ્યો છે, એવી તો 11 નાટક મંડળીઓની વાત છે. આ નાટકમાં જે કામ કરનાર હતા, એટલે જે કલાકારો હતા, એમાં એક બહુ પ્રસિદ્ધ કલાકાર જયશંકર સુંદરી, જે એ જમાનામાં નાટકમાં સ્ત્રી પાત્રો પુરુષ પાત્રો ભજવતા, અને આ જયશંકર એટલા બધા રૂપાળા હતા અને સુંદરીનું પાત્ર એટલું અદ્ભુત રીતે ભજવતા કે મુંબઈની શેઠાણીઓ જ્યારે મેકઅપ કરવો હોય કે બ્યુટી પાર્લરની જરૂર પડે, અત્યારે ત્યાં તો હતા નહીં બ્યુટી પાર્લર, તો આ જયશંકર સુંદરીને બોલાવતા, એટલું સરસ તૈયાર કરી આપતા એ. અને એમ કહેવાય છે કે ત્યારે નાટકો આપણા કરાંચી સુધી ભજવાતા, ત્યારે હજી હિન્દુસ્તાન પાકિસ્તાન થયું નહોતું, એટલે કરાંચીમાં આ નાટકો ભજવાતા, અને કરાંચીમાં જયશંકર સુંદરીને સ્ત્રી માનીને મુસ્લિમો ઉપાડીએ ગયા હતા, એવું એવા બનાવો પણ બન્યા. પાછળથી 25 સ્ત્રીઓ પણ આવી વ્યવસાય રંગભૂમિ ઉપર, અને કેટલીક સ્ત્રીઓ બહુ, એટલે મારી પાસે જે ફોટોગ્રાફ છે આપણે અહીંયા જ્યારે પ્રેઝન્ટ જોજો તમે, એમાં આ મોતીબેન એનું અદ્ભુત રૂપ બધા, બહુ સરસ કલાકારો એ બધા પણ, મોતીભાઈ મુન્નીભાઈ બધા બહુ અદ્ભુત કલાકારો, અને એમનું પણ ખૂબ સરસ કોન્ટ્રીબ્યુશન. એ લોકો રાગદારીમાં આ બધા ગીતોના સંગીત રાગદારીમાં હતા, માત્ર 2 જ વાદ્ય હતા, હાર્મોનિયમ એ પણ પેલું શું કહેવાય ને, પેટી બાજુ કરવું, પણ હા બેઠા બેઠા વગાડે એવું, હા પગ પેટી અને પગથી વગાડે એવું, અને તબલા, આ 2 જ, પછી 2ની મદદથી એ લોકો અદ્ભુત વાતાવરણ રચતા ગીતોનું. અને ગીતોની એવી પેટર્ન હતી કે જ્યાં અંગ દ્રશ્ય પૂરું થાય ત્યાં જ ગીત આવે, અને ગીત ગવાય, અને જેવું ગીત પૂરું થાય એટલે પાત્ર અંદર ચાલ્યું જાય, કારણ કે દ્રશ્ય પૂરું થયું, એની સાથે વંશપુરની તાળીઓ પડે તો પાછું પાત્ર આવે, અને પાછું એ ગીત ગમે ત્યાંથી સ્ટાર્ટ કરીને એ ગાય. અને આ બધી મને પેટર્નની ખબર નહોતી, પણ એ તો મેં પહેલાં 3 નાટકો જે જોયા દેશી નાટક સમાજના, ત્યારે આ બધું મને ખ્યાલ આવ્યો. અને આવી એક અદ્ભુત રંગભૂમિની આપણી સૃષ્ટિ એ 100 વર્ષમાં લગભગ ખતમ થઈ ગઈ. 1878 થી 1978માં, 1978 એટલે 1970માં દેશી નાટક સમાજ 90 વર્ષે સમેટાઈ ગઈ, અને તે પછી 2-4 નાટક મંડળીઓ હતી છેલ્લે છેલ્લે, એ બધી 1978, એટલે મેં એને ગાળો લગભગ 100 વર્ષ તો રાખ્યો હતો મારો થીસીસનો, અને એમાં મેં આ બધી વાતો મૂકી હતી. પણ મારો મુખ્ય વિષય હતો ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના ગીતો, એના ગીતકાર કોણ, એના સંગીતકાર કોણ, એમાં સાહિત્ય તત્વ કેટલું છે, એમાં કાવ્યત્વ કેવું છે, એ બધી વાતો આજ મેં કરી નથી, એની વાતો આપણે ક્યારેક કરશું. પણ આજે મને અહીં બોલાવ્યો, નર્મદ સાહિત્ય સભાનો આભાર માનું છું, નાનું બાપાનો આભાર માનું છું. થીસીસ પછી થયો, પુસ્તકાકાર નથી થયો, કરવું કરવા માંગુ છું, પણ મારો થોડોક આળસુ સ્વભાવ છે, અને હું અહીં પણ નથી આવી શકતો, એમાં કદાચ આળસુ ઉપરાંત બહુ દૂર પડે છે મને. કોઈ ગીતો રજૂ કરો ને, બોલીને બોલીને મારી પાસે બહુ ગાળો પડી ગયો ને, એટલે પણ હું આખો પ્રોગ્રામ બહુ સરસ આપણે કરશું, અને તમે કહેશો
થોડોક સમય આપજો મને તૈયારી કરવાનો, એટલે ગીતો તૈયાર કરવા માટે. નથી અત્યારે ખાસ મેં એની વિશે ખાસ, પણ એ એક આખો અલગ વિષય છે અને એમાં કેવા કેવા રાગો આવતા, કેવા કેવા ગીતો, એમાં કાવ્ય તત્વ કેટલું હતું, સંગીત તત્વ કેટલું હતું, અને અલગ અલગ કોમ એની સાથે સંકળાયેલી હતી. દાખલા તરીકે એક્ટિંગ સાથે જે કોમ હતી એ બધી ઉત્તર ગુજરાતના ભોજકો હતા. સંગીત હતા એ આપણે હમણાં જેને બહુ નામ જાણ્યું, ઇસ્માઇલ મીર, એ મીર કોમ્યુનિટી કચ્છની. એ કાસમભાઈ મીર બહુ સારો સંગીતકાર હતો, એક દેશી નાટક સમાજનો. એના ગીતો કમ્પોઝ થયેલા બહુ સરસ છે. તો એ એટલે મીર કોમ્યુનિટીનું આના ઉપર જ વર્ચસ્વ હતું. એટલે ગાયક માં બધા મીર કોમ્યુનિટીવાળા, અને ભોજક અને નાયક, એક નાયક કોમ પણ આમાં, આ બધા કનોડિયા ફેમિલીને બધા છે. એ બધા પાંચ જે જૂની રંગભૂમિ પરથી પછી ધીમે ધીમે આમાં સ્વિચ ઓવર થયા છે ફિલ્મોમાં, ગુજરાતી ફિલ્મોમાં. અને ગુજરાતી ફિલ્મો પણ શરૂઆતમાં આ ધંધાદારી નાટકો લઈને ચાલતી હતી, એની સ્ક્રિપ્ટ લઈને ચાલતી હતી. અને એ પ્રકારના નાટકોને કારણે જૂની ગુજરાત જે જૂની ગુજરાતી આ ગુજરાતી ફિલ્મો એ ફેંકાઈ ગઈ. હવે નવો ટ્રેન્ડ નવો શરૂ થયો છે અને એમાં આખી નવી વાત, આપણી આજની વાત અને અત્યારની જે ટેકનિક છે એની સાથે શરૂ થયું છે. તો સમયે સમયે બધું બદલાતું રહે છે, પણ જે આપણે સાચવવા જેવું, જેવું આપણે સાચવી શક્યા નથી એનો એક અફસોસ રહે છે. આ રંગભૂમિના સંદર્ભમાં ગુજરાત સંગીત અકાદમીએ એક મ્યુઝિયમ ઊભું કરવું જોઈએ એવું મેં મારા થીસિસમાં સૂચન કરેલું. એ તો નથી થઈ શકું, પણ મોરબીની અંદર એક આવા નાટ્યરસિક ભાઈએ પોતાનું મ્યુઝિયમ, પોતાનું જ એમણે નાટકનું મ્યુઝિયમ બનાવ્યું છે, અને એમાં જૂની ધંધાદારી રંગભૂમિના નાટકોના પહેરવેશથી માંડીને ઘણું બધું ત્યાં તમને જોવા મળે. તો આવી એક અદ્ભુત સૃષ્ટિ હતી. એ સૃષ્ટિની વાત મેં જેટલી સમય મળ્યો મને એમાં કરી છે, અને ભવિષ્યમાં આપણે જ્યારે મળશું ત્યારે એની ગીતોની વાત કરશું. આભાર, ખૂબ ખૂબ આભાર વિપિનભાઈ કિકાણીનો. એમણે પોતાની રીતે ખૂબ સરસ અને વિવિધ પાસાઓનો અભ્યાસપૂર્ણ લેખ જે એમણે પોતે પણ તૈયાર કર્યો, પીએચડી કર્યું, અને ત્યાર પછી જે એમાંથી પસાર થયા, એમણે જે મહેનત કરી, તો આખી જૂની રંગભૂમિની જે સરસ મજાની વાત એમણે કરી, આપણને પણ કેટલું બધું જાણવા મળ્યું. આમ જે શંકર સુંદરીની વાત આવે ત્યારે આપણને અનેક પ્રસંગો એના યાદ આવે જે પહેલાં આપણે સાંભળેલા. આજે વિપિનભાઈ દ્વારા આપણે એમના ગીતોનું જે પાસું છે તે એમની વેશભૂષા કઈ રીતે તૈયાર કરવામાં આવે છે એ નાટકો, અને એમાં કઈ કઈ જાતિ એમાં કામ કર્યું, એ બધી જ સરસ મજાની વાતો એમણે કરી. અને હવે આજના અધ્યક્ષ શ્રી વિજયભાઈ શાસ્ત્રીને વિનંતી કરીશ કે એઓ પોતાનું અધ્યક્ષીય વક્તવ્ય આપણ સામે રજૂ કરે. શ્રી વિજયભાઈ શાસ્ત્રી. વિદ્વાન વક્તા, મારા મિત્ર પરમ ડૉક્ટર કિકાણી, નર્મદ સાહિત્ય સભાના ઉપપ્રમુખ શ્રી પ્રફુલભાઈ, ડૉક્ટર પ્રફુલભાઈ, બકુલેશભાઈ, પ્રજ્ઞાબેન, એમણે જે કંઈ કહું તે હું પુનરાવર્તન કરવા માગતો નથી, આપણે સાંભળ્યું. પણ કેટલીક વિગતો એમની પૂરક રીતે જે મારા સ્મરણમાં છે તે આપની સામે મૂકવા માગું છું. અને બકુલેશ ભાઈ ખોટા નહીં પડે, એને ખોટા પાડવા માગતો નથી કે ભાઈ લાંબુ બોલે, લાંબુ બોલે ત્યાં પૂરું થઈ જાય, તેવું જ હું રાખવા માગું છું. પ્રજ્ઞાબેન મારી પાસે ભણેલા એનો ઉલ્લેખ કર્યો, મારે પણ એક ઉલ્લેખ કરવો છે સુખદ, કે અમારા દોઢ વાગ્યા પછીના ક્લાસમાં ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી હોય, રિસેસમાં કોલેજ પૂરી થઈ જતી. આ બેન 3:30-5 ક્લાસમાં બેસતા, અને તેનું આ પરિણામ છે કે તેઓ અહીંયા પણ આજે બેસી શકે. આ રીતે બહુ સરસ, એટલે વહુના રક્ષણ પારણામાં, પુત્રના પારણામાં અને વિદ્યાર્થીઓના વર્ગમાં આ રીતની એમની આખી વાત છે. એમણે જે કેટલીક વાત કરી એમાં
સુરતનો એક ઉલ્લેખ છે હું કરવા માંગુ છું કે ચોક બજારમાં જે એન્ડ્રુસ લાયબ્રેરી છે એમાં પારસી નાટક મંડળીઓએ નાટકો ભજવેલા 1853-1875 દરમિયાન કેટલાક નાટકો ભજવાયેલા અને વાત થઈ તે પ્રમાણે અંગ્રેજોનો ઇમ્પેક્ટ વધારે એટલે શેક્સપિયરના નાટકોના રૂપાંતરો નાના નાના એ અહીંયા ભજવાયેલા અને શેક્સપિયરના બહુ જાણીતા બે નાટકો પહેલું નાટક કોમેડી ઓફ એરર્સ અને એનું ગુજરાતી કરેલું બાલીવાલાએ ભૂલચૂકની હસાહસ ભૂલચૂકની હસાહસ આ એમનું રૂપાંતર કરેલું અને બીજું એનું શેક્સપિયરનું ટેમિંગ ઓફ ધ શ્રુ શ્રુ એટલે કાલે વાત કરી પેલા ભરતભાઈએ ઉપહાર સિનેમાની બકુલેશ્વરે જે ઉલ્લેખ કર્યો એમાં અલ્લડ છોકરીની જે વાત હતી ને એવી અલ્લડ છોકરીની વાત આ ટેમિંગ ઓફ ધ શ્રુમાં છે અને એ પણ અહીંયા ભજવાયેલું અને એનું નામ હતું નઠારી ફિરંગણ ઠેકાણે આવ્યા આ ટાઇટલ જોઈને જ લોકો નઠારી ફિરંગણ એટલું હોય તો પણ આવે અને પછી ઠેકાણે આવી એટલા માટે તો ડબલ આવે એટલે આ બધા નાટકોનો આખો ઇતિહાસ છે અને વિક્ટોરિયા થિયેટરની સ્થાપના આ પારસીઓએ કરેલી પણ પછી 1875માં ગુજરાતી નાટક મંડળી સ્થપાઈ અને એનું નામ જોજો પ્રફુલભાઈ નાટક ઉત્તેજક મંડળી હવે મને આનંદ એ થાય છે કે વ્યાકરણ તે વખતે લોકો જાણતા હતા અને નાટક ઉત્તેજક એવું નહીં કર્યું નહીં કર્યું નાટક ઉત્તેજક કારણ કે એમનો હેતુ લોકો સામે લોકો સુધી પહોંચવાનો હતો એટલે નાટક ઉત્તેજક એમ લખે તો લોકો ગુંચવાય ચૂંટણીની જેમ જ એટલે આ સરસ રીતે એમણે આ મંડળીની છે તે બેનર આપ્યું અને એમાં નળ દમયંતી સીતાહરણ લવકુશ એ લોકો નાટ્ય લેખન સ્પર્ધા તો આજે આપણે ત્યાં થાય છે 1875માં તે જમાનામાં થતી હતી અને નાટ્ય લેખનની સ્પર્ધામાં ઇનામો અપાતા ડોનર્સ સ્પોન્સર્સ રાખીને એમાં ઇનામો અપાતા અને આપણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નાટકના ઇતિહાસમાં ખાસ કરીને બિપિનભાઈ નગીનદાસ મારફતિયા કતાર ગામના લેખક સુરતના અને એનું નાટક આજની તારીખે પણ ગુલાબ નામનું એ ગુજરાતી સાહિત્યનું પ્રથમ મુદ્રિત નાટક ગણાય છે એ વાતને કોઈએ ચકાસી નથી ખરેખર તો પારસીઓએ બેજન મની જેહ એ નામનું નાટક એના 50 શો થયેલા અને એ સંપૂર્ણ રીતે ગીતો સાથે એમાં જે વક્તા અરે પેલા સ્પોન્સર આવે ને પૈસા આપે એ લોકોના ભાષણો થાય તે અને આખી નાટકની સ્ક્રિપ્ટ 4 અંકની એની સાથે પહેલી વાર મુદ્રિત કરેલું એટલે પહેલું નાટક આપણું આ મુદ્રિત આ છે ગુલાબ નાટક નહીં એટલે આ તથ્ય જયંત કોઠારી જેવા જો હોય ને તો આ વાત પકડી આપે પણ આ પ્રભુલાલ દ્વિવેદીના પુત્ર વિનયકાંત દ્વિવેદી એણે પોતાના પુસ્તકમાં કોઈકનો સંદર્ભ આપીને આખું લખ્યું છે નળદમયંતીનો શો એટલો બધો ચાલ્યો સ્ત્રીઓ જોવા આવતી માતાઓ જોવા આવતી એમના બાળકો નાના હોય તો આજે જેમ કેટલાક રેસ્ટોરન્ટમાં હાઈફાઈ હિસકા અને પારણાની વ્યવસ્થા કરે છે ને હિસકા પર મોટા બેસે પારણામાં છોકરાઓ તે પારણાની વ્યવસ્થા પણ કરેલી આયોજકોએ ગાર્ડનમાં અને એ સ્ત્રીઓ ત્યાં ઘડી પોતાના બાળકોને અને પછી એ લોકોને જે પગારદાર મહિલાઓ તે બાળકોને રાખે એટલે બેબી સિટિંગ તો તે જમાનાથી આ ચાલતું ગણાય અને એ રીતે હિસકા પર એ લોકોને ઝુલાવતા ને મહિલાઓ નાટક માણી શકતી ઓકે નથી આવતું આવશે આવે છે ભાઈ આવે 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 બીજી એક ભાઈ વાત પ્રસ્તુત રહેશે આવે તો આવે નહીં તો કઈ નહીં પછી ઉલ્લેખ કર્યો રઘુનાથ બ્રહ્મ માટે
નાનાલાલના જય જયંત નો ઋષિ શૃંગી નામે રૂપાંતર કરીને મૂકેલું. જય શંકર સુંદરી નો ઉલ્લેખ આવ્યો, પણ તે પહેલા વિપિનભાઈ પારસી નાટકમાં ટેમિંગ ઓફ ધ શ્રુમાં મેરી ફેન્ટન નામની એક અંગ્રેજ મહિલાએ સ્ત્રીનો અભિનય પહેલી વાર સ્ત્રી તરીકે કરેલો. એટલે આપણે ત્યાં જયશંકર સુંદરી એ આવે છે તે પહેલા ખરેખર મહિલા પાત્ર, મહિલાનો રોલ, મહિલાનો પાઠ એ આ મેરી ફેન્ટન નામની અંગ્રેજ બાઈએ ભજવેલો, અને તે ગુજરાતીમાં તે પણ ગુજરાતી અને તે વખતે આટલું સરસ પિકઅપ કરેલું, અને મેરી ફેન્ટનનો ઉલ્લેખ બહુ રસપૂર્વક કરવામાં આવે છે. આ નાટકો જોવા માટે આ ધંધાદારીની વાત થઈ તો પીટ ક્લાસ તો આવે આવે ને આવે, કારણ કે ધેર વોઝ નો ઓપ્શન, કોઈ વિકલ્પ જ નહીં, અને વિકલ્પ ના હોય એટલે આપણે જે હોય તે આપણે પૂછડું પકડી રાખવું પડે. એટલે આ નાટક જોવા બધા જાત જાતના માણસો આવતા એ તો સમજી શકાય, પણ મોટી હસ્તીઓ પણ આવતી. આપણા જે જૂના સિને કલાકારો અને સિને દિગ્દર્શકો એમાં 20 અંતરામ એ નળગમ્યતી નાટક જોવા ગયેલા, અને 20 અંતરામ આ નાટક જોવા ગયા, તેમાં જે અભિનેત્રી હતી એનું નામ વિજયા, અને આ વિજયા એટલો સરસ અભિનય કર્યો કે શાંતારામને પસંદ પડી ગઈ. આ વાક્ય જરાક હું ચોક્કસ રીતે બોલું છું, સોરી, તો શાંતારામને પસંદ પડી ગઈ, એણે એને સિનેમામાં પ્રવેશ કરાવ્યો, અને શાંતારામના પિક્ચરોમાં જે સંધ્યા છે એ સંધ્યા ત્યાં વિજયા, બંધન મુક્તિ નાટક, અને બંધન મુક્તિ નાટકની વિજયા તેને વી શાંતારામ લઈ ગયા, અને પછી તો બહુ જાણીતી અભિનેત્રી બની, અને આપણે જાણીએ દો આંખે બારા હાથ એમાં પણ આ સંધ્યા હતી, સેહરા શાંતારામનું એમાં પણ આ સંધ્યા હતી, પછી સ્ત્રી નામનું એક શાકુંતલ ઉપરથી સિનેમા બનેલી પ્રફુલભાઈ, કોણ હો તું, મહેન્દ્ર કપૂર બહુ સરસ, હેમંત કુમાર નો અવાજ કે મહેન્દ્ર કપૂર નો છે, નવરંગ માં પણ કરી સંધ્યા, નવરંગ માં પણ કરી, સેહરા માં પણ કરી, અને વી શાંતારામ ના ઘર માં પણ કરી. તમે એક વસ્તુ માર્ક કર્યો હતો જોજો, કે સિનેમામાં જે સંવાદો બોલે છે ને એ તમને નાટકીય લાગે, નાટકીય સારા અર્થમાં કહું છું, નાટકમાં બોલતી હોય ને આ સ્ત્રીનો એક સંવાદ મને યાદ આવે છે, પેલો શાંતારામ એવો હીરો છે રાજા પર, પેલો કોણ દુષ્યંત, દુષ્યંત બનીને જાય છે અરણ્યમાં, ને પછી પેલાને હરણને ઈજા પહોંચાડે છે, એટલે કે હું તારો અપરાધી છું, તો સંધ્યા બોલે છે કે પહેલે રાજા થે અબ અપરાધી ભી હો ગયે, આ રીતે બોલે. હવે આ આખી જે પેટર્ન છે ને, વચ્ચે પણ કંઈક આવે છે, આ જે પેટર્ન છે ને એ પેલા નાટકની અસર, નાટકમાં આ રીતે જ કાવલું કાવલું લાડકું લાડકું થોડું બોલવાનું હોય, લોકોને ગમે, નાટક જુદું કેવી રીતે પડે, આપણે ઘરમાં જે રીતે બોલીએ છીએ એ જ રીતે જો બોલવાનું હોય તો નાટક જો આવે કોણ, નાટકમાં છે ડાયવર્ઝન જોઈએ જોઈએ ને જોઈએ, પ્રસંગોમાં પણ જોઈએ, નાટક ઘરમાં તો આપણે આમ ચાલી ચાલીને જતા હોય, પણ નાટકમાં પેલો ધીમે ધીમે આમ ચાલે, ડાયસ લે મુદ્રા લે, તો આ બધી નાટકની આટલી ખાસિયતો છે. હું કઈ નાટ્યવિદ નથી, પણ આ મારા અવલોકનો છે ટૂંકમાં, અને આ મારા વક્તવ્યનો જે છેલ્લો ભાગ તેમાં વિપિનભાઈ જે વાયદો કર્યો છે કે હવે પછીના કાર્યક્રમમાં આપણે એના ગીતોની વાત કરીશું, તો એક નાટકમાં મોતીભાઈ ગાય છે કે તમે જોજો ના વાયદા વિતાવજો, તમે જોજો ના વાયદા વિતાવજો, પીયુ પહેલી પેસેન્જરમાં આવું, નાટકમાં ગમત છે આથી. અને માલવપતિ મુંજનું બહુ જાણીતું ગીત, જેની પર પેલા 22 વંશ મોર કે 25 વંશ મોર ની વાત થઈ ગઈ, 25 વખત આવીને પેલો બોલે, 5000 શો થયા, 5000 શો થયા, અને પોતે ઉતરેલા એમાં, એનો જે દિગ્દર્શક છે એક સરખા દિવસ તુક ના કોઈ ના ચાહતા નથી, એથી જ શાણા સાહેબીમાં લેશ ફૂલાતા નથી, સાહેબીમાં જઈ નહીં ફૂલાય એ શાણા લોકો,
એક સરખા છે. માલવપતિ મુંજ પેલે જંગલમાં ભાગવું પડે અને આ બધી પરિસ્થિતિમાં મુકાય છે, અને પછી સુરે દલાલ જ એને વખાણી. એ બે પંક્તિઓ મીઠા ઉજાગરા, કે ઘેરાતી આખડીને દીવા દીધા સોગંધ મેં, ઘેરાતી આખડીને દીધા સોગંધ મેં, મટક્યું મટકું માર્યું તો તારી વાત રે, મટકું માર્યું તો તારી વાત રે. હવે સુરેશ દલાલ જેવા મરમી વિવેચકે બહુ સરસ કહ્યું કે આમાં રે ને બદલે જો છે આવે ને તો ઓર મજા આવી જાય. મટકું માર્યું તો તારી વાત છે, આપણે છે બોલીએ છીએ, પણ અહીંયા રે પેલા સંગીતને કારણે કાસમભાઈએ ફેરફાર કરાવ્યો હોય હોઈ શકે. આ બધું હશે ની આખી દુનિયા છે, કારણ કે આપણે એને સાક્ષાત્કાર તો કર્યો નથી, એટલે હતું 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 કહેવાની પરિસ્થિતિમાં આપણે નથી. આપણે હશે હશે હશેથી અનુમાનિક બધી વાતો કરવી પડે છે, એટલે આપણે જે પ્રાપ્ય પુરાવાઓ છે તેને આધારે આ કામ કરવું પડે છે. અને અમે લોકો ગાતા નાના હતા ત્યારે એ ગીત પણ એક નાટકનું નીકળ્યું, આખું એક લીટી તો બધાને આવડશે, છગન મગન તારે છાપરે લગન, આ નાટકનું ગીત છે. એની ચાર લીટી મારી પાસે વધારાની આવી છે, તે હું તમારી સામે રજૂ કરું છું. પ્રીતિના પારખા નામનું નાટક હતું, પ્રાજી ડોસાનમાં મુંબઈમાં ભજવાયું, 22 જેટલા શો તો હાઉસફુલ ગયેલા. તો એ નાટકમાં આ ગમતીલા ટકોરીઓ ગાય છે કે છગન મગન તારે છાપરે લગન, સંસાર છે લફરા સદન. આવું લાવવું જ પડે, લફરા શબ્દ નહીં લાવે તો લોકો ઉભા થઈને ચાલી જાય, એમાં શિષ્ટ નાટકો નહીં ચાલે. આ ધંધાદારી છે, પૈસા કમાવાના, બધાને પડદાના ખર્ચા આપવાના. તો સંસાર છે લફરા સદન, હવે લગન સદન તમે જોજો. ધરતી નીચે ને ઉપર ગગન, એટલે કઈ છે નહીં, લુખા લોકો છે. ધરતી નીચે ને ઉપર લગન, ઉપર ગગન. પછી તો પંક્તિ આપણે ઘણી વખત છાપા વાંચીએ ને, જાહેરમાં ન બોલાય કે ન લખાય એવું એમ કે બોલ્યા હતા, તો તેવું હમણાં નાટકમાં આવે એ લોકો તાલી પાડે. હું પહેલેથી વાંચું છું એટલે પંક્તિ આવે ને એટલે એકદમ નીકળી જવાય. છગન મગન તારે છાપરે લગન, સંસાર છે લફરા સદન, ધરતી નીચે ને ઉપર ગગન, આવ્યા નગન ને જાવું નગન. નગન એટલે નગ્ન, નગ્ન ને આ પેલા સ્વર ભક્તિ થી છૂટા પાડીને આવ્યા નગન અને જાવું નગન. બાળકનો જન્મ થાય ત્યારે નગન ઉપર જાય ત્યારે બી એના પહેરેલા વસ્ત્ર તો કાઢી જ નાખવામાં આવે, કારણ કે બધું લઈ લેવાનું ને પેલાને આપી દેવાના. તો આવ્યા નગન અને જાવું નગન, કોના છગન ને કોના મગન, મરી જાય પછી નહીં અવાય. કોના છગન, છગન પણ ગયો, મગન પણ ગયો, અને આજે છગન ને પણ કોઈ છગનભાઈ કોણ કોના હું થાય. મરણની જાહેરાતમાં આવે છે ને અમુક કોમમાં અમુક જાતિઓમાં કે છગનભાઈ તે ફલાણાના પતિ, તે ફલાણાના પિતા, તે ફલાણાના દાદા, આના મામા. તો કેવી રીતે આ કોના છગન ને કોના મગન, છગન મગન તારે છાપરે લગન. આ બે પંક્તિનો વિરોધાભાસ જુઓ, કોના છગન ને કોના મગન ને પછી પેલી પાછું રિપીટ આવી રીતે સર્કિટ આખો પૂરો કરે. આ બહુ સરસ ગીતો છે. તો આવા બધા ગીતોની તો આખી શ્રેણી છે. રઘુનાથ પ્રભુનાથ દ્વિવેદીના પુત્ર વિનયકાંત દ્વિવેદી મીઠા ઉજાગરા નામનો મોટો ગ્રંથ કર્યો છે, અને એમાં 500 જેટલા ગીતોની વાચના આપી છે, ટેક્સ આપી છે, અને જે રસિક માણસો હોય એમણે આ વાંચવી જોઈએ. મને આપ સૌએ અહીંયા બોલાવ્યો, વિદ્વાન વિપિનભાઈની સાથે મારું લેણું સારું છે, અમે લગભગ ઘણી બધી જગ્યાએ સાથે હોઈએ છીએ. આજે ફરી એકવાર અમને ભેગા કર્યા એ બદલ અને આપ સૌએ મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. મને યાદ આવે છે, મેં એક નાટક TNTV માં હું નાટકો કરાવતી હતી દર વર્ષે, તેમાં એક વર્ષનું નાટક મને તૈયાર કરવાનું હતું, કારણ કે સ્પર્ધામાં મોકલવાનું હતું. અને એ નાટક જ્યારે થોડું અમે કર્યું પછી ડિરેક્ટર તરીકે શ્રી વિપિનભાઈ કિકાણીને અમે બોલાવેલા કે અમને માર્ગદર્શન આપો, અને વિપિનભાઈએ સેવા આપેલી. મને યાદ આવે છે, હા, આ માઇક ઉપર તમારે છે. અમારા કંસારા સમાજમાં 1978માં ગમનલાલ બદામી, સુરતના ગમનલાલ બદામી, એમણે વડીલોના વાંકે નાટક, તેમાં મોતી અને ઈરા બેને મારી વાઈફે ભજવેલું.
એની મારે ખાલી ભજવેલું એમાં મારી સાથે બીજા બધા અમારા સમાજ ના જ ભાઈઓ હતા, પણ હવે એ મને એટલે મેં વડીલોના વાક્ય કરેલું ને એટલે મને ખબર કે ભાઈ આ વસ્તુ આ. અને બીજું આ પૈસો બોલે છે તે 1971 માં કરેલું, ત્યાર પછી બધું બંધ થયું 78 પછી. શરૂઆતમાં ભવાઈ નાટકો જેને કહેવાય તે આવેલા, અને પછી આ થોડા એના પરથી શિષ્ટ અને ઐતિહાસિક નાટકોનો બેઝ લઈને જે નાટક. પણ મને મારો ગામના થોડા વર્ષો જ્યારે હું નાની હતી ત્યારે ભવાઈ આવતી હતી, અને ભવાઈ નાટકોની અંદર પણ નળદમયંતી અને એ પણ વચ્ચે વચ્ચે ગીતો આવતા, પદ્યા ગદ્ય જેવા એ નાટકો હતા એ મને બરાબર યાદ છે, અને દર વર્ષે આવતા. અને પછી તો એ એટલા બધા આપ્તજનો થઈ જતા એ બધા જે પુરુષ સ્ત્રી બને, અને પછી એ લોકો આખા ગામમાં ફરે અને જેને જે આપવું હોય તે આપે એવી એક રંગભૂમિ જે મેં જોઈ છે. અને એવી એ લોકો સાથે થઈ ગયેલી મને કે મને બરાબર યાદ છે કે એ લોકોની ભવાઈના અમુક ગીત પછી હું નાની હતી પણ કહેતી કે મારું આ ગીત તમે ગાશો, અને એ લોકો હું નાની હતી એટલે એમ કે છોકરી છે તો એને લખ્યું છે તો ગાઈએ, તો હું બધા ફેર ફૂદડીને એવા ગીતો લખતી, મને એવું યાદ છે આજે પણ. તો એ મજા હતી જૂની રંગભૂમિ અને ભવાઈની. તો આ તમે કેટલી બધી સ્મરણો અમને યાદ કરાવ્યા, આ ભાઈએ પણ આજે સરસ મજાની પોતાની નાટકની વાત કરી. અમારે અહીંયા પેલા ગરબા થતા હતા, સતી મડાલસા અને એ બધાના છે ને તે મોલ્લામાં ગરબાઓ થતા હતા, અને એની અંદર સતી મડાલસાનો ગરબો એટલે નાટક જ, પણ આપણે એમાં કાવ્યમાં હોય તો એટલે એમાં એમાં પેલું પઢારો પઢારો એટલે ખાસ ગોલા ગોલા કોમ જે હતી ને તે આની અંદર ખાસ ગોલાને જાદવ કોમ અંદર આવતી હતી, તો એ લોકો પઢારો પઢારો ડેવ મારું વાંગનું તમે પાવન કર્યું કરીને આમ એમનો એક સ્ટોલ હતો, અને અહીંયા મૈદરપરામાં ગિયાસેરીમાં રહેતા હતા એ સુખાભાઈ બી છે ને તે આ બધા ગરબા કરતા હતા, અને મંગુભાઈ તબલચી કરીને હતા અને ઠાકોરભાઈ મિસ્ત્રી મનોરંજન કારણ કે અમારી સંસ્થાને 100 વર્ષ પૂરા થયા, એટલે અમે 50મા વર્ષની ઉજવણી 1978ની સાલમાં કરી, એટલે હવે અત્યારે અત્યારે હવે પાછી વધશે. ખત્રીઓ બી કરતા હતા, આ ગોલાઓ બી કરતા હતા, ગોલા કોમ ખત્રી કોમ એ બધી છે ને તે આ ગરબા ગરબાની સિસ્ટમ, અને એમાં મરદો છે ને તે ખાસ ગરબા ગાય, અને પેલા લોકો લેડીઝ એટલે મરડો લેડીઝ બને, અને આખો પ્રોગ્રામ થતો હતો એ લોકો. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો, હું આ તકે આપ સર્વેનો અને બે વિદ્વાન વક્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને કાલના જે કાર્યક્રમ છે એની વાત કરી લઈએ. નર્મદ સાહિત્ય સભા અને સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે 31 ડિસેમ્બરે બે કાર્યક્રમોનું આયોજન અહીં થયું છે. સવારે 10:30 કલાકે તરહી મુશાયરો જે આપણે કરીએ છીએ દર મહિને એ થવાનું છે, અને સાંજે 5 કલાકે ગીત ગાતા ચલનો કાર્યક્રમ છે, અભિનેતા શશી કપૂરના સદાબહાર ગીતો અહીંયા પ્રસ્તુત કરવામાં આવશે. તો આ બંને કાર્યક્રમમાં આપ સર્વેને ઉપસ્થિત રહેવા માટે વિનંતી કરવામાં આવે છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.